સુધારાની સાથે સાવચેતી જરૂરી છે સાથે બાળકો માટે વેક્સિનેશનનું આયોજન હજુ સુધી નથી કરવામાં આવ્યું ત્યારે બાળકોને શાળાના શિક્ષણની સાથે હવે કોરોના સિલેબસમાં પણ સમાવિષ્ટ કરવો જરૂરી બન્યો છે ત્યારે સાંભળીએ પાલિકા કમિશનર બંશાનિધિ પાણી સાથેની આ ખાસ વાતચીત દેશના અન્ય ભાગોની જેમ સુરત શહેર પણ કોરોનાની ખતરનાક સેકન્ડ વેવમાંથી પસાર થયું છે અને હવે ધીરે ધીરે જે છે કેસો ઘટવા લાગ્યા છે પણ આ કેસો ઘટવાની સાથે સાવચેતી પણ જરૂરી છે અને આ જ બધા જે સબ્જેક્ટ પર આપણે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાણી સાહેબથી વાત કરીશું પાણી સાહેબ હાલ સુરતની સ્થિતિ કઈ રીતની છે હાલ સુરતમાં કેસીસમાં આંશિક ઘટાડો છે ઓપીડી આઈપીડી સિવિલ સ્પીમેરમાં આંશિક ઘટાડો છે એના સાથે સાથે ઓવરઓલ જે બાબતો છે જેવા પારામીટર્સ દાખલા તરીકે એકસો આઠનું છે એકસો ચારનું છે પોઝિટિવિટી રેટ છે એ બધા આગળ બાબતો જોઈએ તો એમાં આંશિક ઘટાડો જોવા મળ્યા છે પરંતુ અત્યારે એના સાથે સાથે ચેલેન્જીસ પણ છે પડકારોમાં આપણા પાસે નવા સ્ટ્રેન છે ઘણા બધા સ્ટ્રેન અત્યારે જે સુરત ઓલરેડી સેકન્ડ વેવમાં આવી ગયા છે એના સિવાય પણ ઘણા બધા સ્ટ્રેન જોવા મળે છે એટલે એ સ્ટ્રેનનું અસર કેવી રીતે હશે એ એના ઉપર રહેશે બીજું એક અત્યારે સામાજિક પ્રસંગોમાં કોઈ પણ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ બધાનું પાલન ના થાય તો સામાજિક પ્રસંગો દાખલા તરીકે મેરેજીસ છે એમાં ફ્યુનરલ્સ છે અને ઇવન ધાર્મિક સ્થળો છે એટલે એ બાબતમાં લોકોને ખૂબ મોટા પાયા ઉપર તકેદારી રાખવું પડે આ સેકન્ડ વિષય છે થર્ડ વિષય એ છે કે બાળકો ખાસ કરીને અત્યારે અઢાર વરસ સુધી અઢાર વર્ષ ઉપરના લોકોના માટે વેક્સિન તો અત્યારે શરૂઆત થઈ ગયા છે પણ અઢાર વર્ષના નીચે લોકોના માટે પણ આપણે જે છે એ લોકોને પ્રોપરલી ટ્રેન કરવા જોઈએ પ્રોપરલી એ લોકોના ડ્રીલ હોવા જોઈએ સો દેટ એ લોકો સંપૂર્ણપણે તૈયાર રહે અને પ્રિપેર્ડ દરેક ક્ષેત્રમાં આપણે રહેવું પડે અત્યારે કોઈ પણ રીતે જે ખતરા છે એ ટળ્યા નથી હજુ એ ખતરા જે છે આપણે સામનો કરી રહ્યા છીએ સાહેબ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જ્યારે પણ કોરોનાના કેસો ઘટે છે અથવા આવા સમાચારો આવે છે લોકો ફરી રિલેક્સ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક માસ્ક બાબતે હોય કે અન્ય બાબતે આપણે શું લાગે છે સાહેબ એ કેટલું જોખમકારક છે આ રીતનું વલણ આ આ ભલણ જ સૌથી મોટું જોખમકારક છે અગર લોકો રિલેક્સ થઈ જાય તો એ સૌથી મોટું જોખમકારક બાબત છે અને જે લોકો રિલેક્સ થાય એ લોકોને ચેપ વધારે લાગે છે અને એ લોકોને ખૂબ વધારે પણ ગંભીર પરિસ્થિતિ થાય છે એટલે લોકોને કોઈ પણ રીતે રિલેક્સ થવાનો પ્રશ્ન જ નથી આમાં આ ખૂબ એક પ્રશ્ન જે રીતે આપણે જોયા છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એ તમામ બાબતોમાં આપણે કોઈ પણ રીતે ના ભૂલીને જે પ્રિકોશન્સ લેવાનું છે એ પ્રિકોશન્સ આપણે લેવું જ પડે તમે ખાસ કરીને શાળાના બાળકોની વાત કરી કે તેઓ શિક્ષણ જે સ્કૂલનું શિક્ષણ તો ભણે છે પણ સાથે જ્યારે એમની પાસે વેક્સિન નથી ત્યારે કોરોના અંગે કોઈ સિલેબસ તૈયાર કરવાનો છે જે દાખલા તરીકે જે બાળકો છે એ બાળકોને પણ કોવિડ અંગે જાણકારી હોવું જોઈએ કોવિડના જે ટેકનિકલ બાબતો છે દાખલા તરીકે કોવિડ છે એ કયા રેસ્પિરેટરી ડિઝીઝીસ છે એ એ કેવી રીતે છે પહોંચે છે કઈ રીતે એ એના જે વાયરસ છે એ બાઇન્ડ થાય છે એ બધી વસ્તુ બાળકોને ખબર પડે તો બાળકો વધારે સચેતન થાય સ્કૂલના એક સિલેબસ તો હોય છે એ લોકોનું રૂટીન સિલેબસ હોય છે પરંતુ આ જે સિલેબસના સાથે સાથે કોવિડ બાબતે બાળકો જાણે છે કે કોવિડ થાય છે બાળકો જાણે છે કે કોવિડમાં પ્રશ્ન છે પરંતુ બાળકોને કોવિડ અંગે કોવિડ શું છે વાયરસ શું છે ઇન્ફેક્શિયસ ડિઝીઝ શું છે લંગને કેવી રીતે એફેક્ટ કરે છે રેસ્પિરેશન એમાંથી કેવી રીતે પ્રશ્ન થાય છે પલ્સ ઓક્સિમીટર છે એ બધી બાબતો બાળકોને ખબર હોવા બહુ જરૂરી છે ઓનલાઈન શિક્ષણ અત્યારે જે ચાલે છે આપણે એના માટે એક નાનકડું સિલેબસ પણ આપણે તૈયાર કરીશું અને બાળકોને એ જાણકારી મળે એ પણ બહુ જરૂરી છે સાહેબ સાથે જ વેક્સિનેશનની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં કેટલા લોકોને વેક્સિનેશન થયું છે અને આવનારા દિવસોમાં શું વધારે વેક્સિનેશન બાબતે અત્યારે જે ફર્સ્ટ ડોઝના છે સાત લાખ ઓગણસિત્તેર હજાર અને જે સેકન્ડ ડોઝના સાથે લગભગ નો લાખ પચીસ હજારથી વધારે લોકોને વેક્સિનેશન થયું છે અને વેક્સિનેશનનું જે કામગીરી છે અત્યારે ચાલુ છે અઢાર વરસથી ઉપરના લોકોના વેક્સિનેશન ગુજરાત સ્થાપના દિવસ ફર્સ્ટ ઓફ મેથી ચાલુ થયું છે અને ખૂબ મોટા પ્રમાણમાં યંગસ્ટર્સ વેક્સિન લઈ રહ્યા છે અને એ જે વર્ગ છે એ વર્ગનું અત્યારે વેક્સિનેશન ચાલી રહ્યા છે કોવેક્સિન અને કોવિશિલ્ડ જે ફોર્ટી ફાઈવ યર્સના ઉપરના છે એ લોકોનું પણ વેક્સિન ચાલી રહ્યા છે એના માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવ્યા છે કોવેક્સિન માટે અલગ સેન્ટરો કોવિશિલ્ડ માટે અલગ સેન્ટરો પિસ્તાલીસ વર્ષથી ઉપર માટે અલગ સેન્ટરો અને પિસ્તાલીસ વર્ષથી નીચે માટે અઢાર વર્ષ સુધી એના માટે અલગ સેન્ટરો એવી રીતે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે જેટલા લોકો રજીસ્ટ્રેશન કરે અને જેટલા લોકોને મેસેજ આવે એટલા લોકોને વિનંતી છે એ ખાલી વેક્સિનેશન સેન્ટર ઉપર આવે કારણ કે વેક્સિનેશન સેન્ટર ઉપર કોઈ પણ રીતે ગીરદી ના થાય સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન થાય અને જે લોકો કામગીરી કરે છે એમને કોઈ પણ રીતે ઈએ ના થાય એટલા માટે જે લોકોને મેસેજ મળે છે રજીસ્ટ્રેશન કર્યા પછી સ્લોટ બુક થયા પછી જે લોકોને મેસેજ મળે છે એટલા લોકો ખાલી વેક્સિનેશન સેન્ટર ઉપર આવે એવું એક વિનંતી છે તો આ હતા પાલિકા કમિશનર બંછાનીજી પાણી સાહેબ તેમને કેવું છે કે મેરેજ હોય કે મૈયત હોય ત્યાં સામાજિક જમાવડા જે થાય છે તે રોકવા જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક કેસો ઘટ્યા છે પણ સંક્રમણ ફરીથી ના વધે સંક્રમણ ઘટાડવું બી જરૂરી છે એટલે સાવચેતી ખૂબ જરૂરી છે અને એ સાવચેતીના જો ઢીલાશ હશે તો ફરીથી આ પ્રકારની પરિસ્થિતિ ગંભીર સર્જાઈ શકે છે તેથી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે કેમેરામેન રાહુલ આહિરે સાથે કાદિર શેખ સુરત માઇક્રોસોફ્ટ ना कोफाउंडर बिल गेट्स